ચૌદથી વીસ નવેમ્બર રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ સાહિત્યના વાંચન પ્રત્યે લોકોમાં રૂચિ કેળવાય અને જ્ઞાનના ભંડાર સમાન આ અમૂલ્ય ખજાનાનો યથાર્થ ઉપયોગ થાય તેવા આશયથી દર વર્ષે નવેમ્બર માસની તારીખ ચૌદમી થી વીસમી સુધી રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે આ સપ્તાહ દરમિયાન વાંચનની પ્રવૃત્તિને પોષક અને સંવર્ધક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે નારદ સ્મૃતિના શ્લોક કહેવામાં આવ્યું છે કે જો બ્રહ્માએ લેખન દ્વારા કાર્ય દ્વારા ઉત્તમ નેત્રોનો વિકાસ ન કર્યો હોત તો આ ત્રણેય લોકમાં શુભ ગતિ પ્રાપ્ત ન થઈ હોત ભારતીય લેખન કળાને વિશ્વની સૌથી પ્રાચીન લેખન કળા માનવામાં આવે છે આંતરચક્ષુ વડે જ્ઞાનના દિવ્ય પ્રકાશને પામવા માટે સાહિત્ય જ અસરકારક અને પ્રબળ માધ્યમ છે ઋગવેદને વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે હજારો વર્ષોના આપણા સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવામાં વેદ ઉપનિષદો સ્મૃતિઓ અને પુરાણો ઉપરાંત બે મહાકાવ્ય રામાયણ અને મહાભારત જેવા અમૂલ્ય વારસા અને મહાકવિ કાલિદાસ ભવભૂતિ બાળ ભારવી ભાસ શુદ્રક જેવા પ્રાચીન સાહિત્યકારો અને અર્વાચીન યુગના મહાન સાહિત્યકારો સહિત વિવિધ ક્ષેત્રના સતત નવા પ્રકાશનો બહાર પડતા રહે છે સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે સ્વામી રામતીર્થ કહે છે કે તમારે તમારા કદીએ નિષ્ફળ ન જનારા મિત્રોમાં પુસ્તકો સૌથી મોખરે છે અરબી ભાષામાં કહેવત છે કે પુસ્તકો એ તો ખિસ્સામાં રાખેલો બગીચો છે રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે ધનબળ શક્તિબળ આયુષ્યબળ એ સૌ બળો કરતા પણ ગ્રંથબળ સામાન્ય બળ નથી લખ્યું છે કે વિચારોના યુદ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે ગુજરાતી ભાષાના લેખિકા વિનોદીની નીલકંઠે તો એવું શમળું જોયું છે કે મારું એક સ્વપ્ન છે કે દીકરી પરણે ત્યારે તેને કબાટ ભરીને પુસ્તકો અપાય આજની કિશોરીઓ એવી માંગણી કરે કે મને કઈ આપવું જ હોય તો સરસ ચોપડીઓ આપજો દાયકાઓ તરીકે દાયજાઓ તરીકે પછી વરપક્ષ તરફથી મળનારા પલ્લામાં પણ પુસ્તકો મળે એવું જયારે કન્યાઓ ઈચ્છશે ત્યારે આપણા સમાજની ઘણી સમસ્યાઓ ઉકલી જશે ગુજરાત રાજ્યમાં ગાંધીનગર અને વડોદરા ખાતે બે મધ્યસ્થા ગ્રંથાલયો આવેલા છે આ ઉપરાંત ચોવીસ સરકારી જિલ્લા પુસ્તકાલયો એકસો બે તાલુકા પુસ્તકાલયો અને રાજકોટ ભાવનગર અને અમરેલી ખાતે ત્રણ સરકારી મહિલા પુસ્તકાલયો એમ એકસો બેતાલીસ ગ્રામ ગ્રંથ સહ સાંસ્કૃતિક કેન્દ્રો અને મોટા શહેરો તેમજ નગર કક્ષાઓએ સરકારી અનુદાન વડે ચાલતા સાત હજારથી થી વધુ આવેલા છે રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ દરમિયાન રાજ્યભરના ગ્રંથાલયો દ્વારા પુસ્તક પ્રદર્શન બાળકોમાં ચિત્ર સ્પર્ધા શૈક્ષણિક ફિલ્મ શો શિષ્ટ વાંચન સ્પર્ધા નિબંધ સ્પર્ધા સ્નેક શો સુલેખન સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં અનુદાન આપવામાં આવે છે એક જમાનામાં ગુજરાતની રાજધાની પાટણ હતી ત્યારે મહારાજા સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાણી ઉપર આચાર્ય હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધ હેમ ગ્રંથની સવારી કાઢી હતી અને વાંચન તેમજ પુસ્તકાલયોના ગૌરવને વધાર્યું હતું ઓગણીસમી સદીમાં ઇંગ્લેન્ડમાં ગ્રંથાલય ધારો અસ્તિત્વમાં આવ્યો અને ભારતમાં પણ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની હસ્તક ત્રણ પ્રાંત કલકત્તા મદ્રાસ અને મુંબઈમાં પણ આ પ્રવૃત્તિઓ શરૂ થઈ અમદાવાદમાં પણ શ્રી ફાપ્સ દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ અઢારસો ને ઓગણપચાસમાં નેટીવ લાઇબ્રેરીની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી અંગ્રેજોના આગમન પૂર્વે પાટણ ખંભાત અમદાવાદમાં હસ્તપત્રો લખવાનું અને સાચવવાનું કાર્ય ચાલતું હતું સ્વાતંત્ર્ય પછી ગ્રંથાલયની વિકાસ સુગ્રથિત બન્યો પ્રથમ પંચવર્ષી યોજનામાં ઇન્ટીગ્રેટેડ લાઇબ્રેરી સર્વિસીસ ઉપર ભાર મૂકવામાં આવ્યો આ યોજનાઓનો લાભ તે વખતે સૌરાષ્ટ્ર રાજ્યના સારા પ્રમાણમાં લીધો જામનગર રાજકોટ ભાવનગર જૂનાગઢ અને સુરેન્દ્રનગર ખાતે જિલ્લા પુસ્તકાલયો સ્થપાયા ગાયકવાડના શાસન દરમિયાન પણ ઠેર ઠેર પુસ્તકાલયોની સ્થાપના થઈ તેની નિભાવણી માટે પણ અનુદાન આપવામાં આવ્યું હતું ગ્રંથાલયની પ્રવૃત્તિને વેગ મળે માટે સ્વર્ગીય મોતીલાલ અમીન ગ્રંથાલય સેવા એવોર્ડ અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર યોજના અમલમાં આવી છે જેમાં પાંચ કક્ષાના ગ્રંથાલયો માટે દર વર્ષે ગ્રંથાલય સેવા એવોર્ડ અને ગ્રંથપાલોને ઉત્તમ સેવા પ્રમાણપત્ર તેમજ રોકડ એવોર્ડ આપવામાં આવે છે જાન લઈને આવેલા વેવાઈ પક્ષ પાસેથી ગામમાં પુસ્તકાલયો માટે દાન લેવાય છે એક સમયમાં ગાયકવાડના સ્ટેટ તરીકે ઓળખાતા ઉત્તર ગુજરાતના મહેસાણા પંથકના ગ્રામીણ વિસ્તારોમાં હાલ અખાત્રીજ શુભ મુહૂર્તે પ્રારંભ થયેલા લગ્નસરા એક અનોખી પરંપરા રહી છે ગ્રામીણ વિસ્તારોમાં જાન લઈને આવનાર વેવાઈ પક્ષ પાસેથી ગામોમાં ચાલતા પુસ્તકાલય માટે દાનરૂપી લેવા લેવાય છે એક તરફ પુત્રી પક્ષ કન્યાનું દાન કરે છે તો બીજી તરફ વેવાઈ પક્ષ પુસ્તકાલય માટે આર્થિક દાન આપે છે કોમ્પ્યુટરના યુગમાં પુસ્તકાલયોને આર્થિક રીતે પગભર રાખવાના હેતુ છે મહેસાણા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આ અનોખી પરંપરા સહકારી સરકારી સહાય વિના ઝઝુમતા પુસ્તકાલયો માટે પ્રેરણાદાયક બને તેમ છે ગામે ગામ પુસ્તકાલય મોટી સંખ્યામાં નવા સાક્ષર પુસ્તકો નવી દુનિયામાં આવી ગયા છે તેમના આ પ્રવેશને પ્રોત્સાહન આપવા માટે પુસ્તકાલય વાંચનાલય પ્રવૃત્તિ જરૂરી છે પુસ્તકાલય એ સંસ્કાર અને જ્ઞાનનો વારસો આપે છે નવા સાક્ષરો જાણે છે કે જ્ઞાનનો વિકાસ કરે છે તે માટે પુસ્તકાલય અને વાંચનાલય જરૂરી છે પુસ્તકાલય શબ્દ એ શબ્દ બે શબ્દનો સમાવેશ છે પુસ્તકાલય એટલે પુસ્તકોનું ઘર એમાં વિવિધ વિષયો અનેક પુસ્તકો હોય છે એમાં વાચક આવીને પુસ્તક વાંચે છે જ્ઞાન અને માહિતી મેળવે છે અને જરૂરિયાત મુજબ પુસ્તકો નોંધાવી વાંચવા લઈ જાય છે વાંચનાલય એ પુસ્તકાલયનું એક મહત્વનું અંગ છે અહીં પ્રેરક અને વાચક બંને એકબીજા સાથે ચર્ચા વિચારણા કરે છે છાપા કરે પુસ્તકાલયનો હેતુ છે કે લેખિત અને મારફત જ્ઞાનનો બહોળો ફેલાવો થાય નવા સાક્ષરોની વાંચન કળા વધારવા વધારે દ્રઢ બને નિત નવું નવું જાણવાની જીજ્ઞાસા વિકસાવી શકાય વાંચન પ્રવૃત્તિમાં રસ રૂચિ કેળવી શકાય મનોરંજન અને રચનાત્મક વાતાવરણનું નિર્માણ થાય નવા સાક્ષરોની વૈજ્ઞાનિક સમજણ કેળવાઈ માનવ મૂલ્યો સમજાવી નવા સાક્ષરોને તેનો વિકાસ કરાવી શકાય લાભાર્થીઓની જરૂરિયાત પ્રમાણે તેમની દોરવણી કરી શકાય